Hello everyone, I hope you are all fit and fine. Grade 4 subject Gujarati, poem number 8, Soy Sanchole Sabu. Students, Kavita number 8, Soy Sancho Ane Sabu. Tame lokoe tamara ghare koi tapal aapva mate aave, to ene tame shu kaho cho? Tapali. Students, aaje hu tamne tapali vishe nani evi kavita samjavanu chu. ડ્રોઈંગ છે આ ડ્રોઈંગ શેનું છે ટપાલીનું છે તમે લોકો ટપાલી જોયો છે ઓકે એ ટપાલી હોય એ ટપાલી શું કામ કરે છે એ કઈ જગ્યાએ જાય છે એ આજે હું તમને ભણાવવાનો છું તો સૌથી પહેલા આ ટપાલીની જે કવિતા છે એ કવિતા હું રીડ કરું છું અને રીડ કરીને પછી તમને લોકોને સમજાવું છું ટપાલી હું આ કોણ છે ટપાલી ટપાલી હું ટપાલ સૌને પહોંચાડું છું કાગળ વેચું પોસ્ટ કાર્ડ પરબીડિયા વેચું સારા માઠા સંદેશાથી સુખડા વહેંચું દુખડા વહેંચું મની ઓર્ડર જો આવે કોઈનો રૂપિયા વહેંચું ટપાલી હું કાગળ વેચું રૂપિયા વહેંચું સ્ટુડન્ટ્સ આ ટપાલી છે એ ટપાલી પોતે બોલી રહેલો છે કે હું કયું કયું કામ કરું છું તો ચલો હું તમને વન વન લાઈન કરીને સમજાવું છું ટપાલી હું આ કોણ છે ટપાલી ટપાલી શું કામ કરે છે ટપાલ સૌને પહોંચાડું હું પહોંચાડું એટલે કે આપવું સ્ટુડન્ટ આ ટપાલી છે એ ટપાલી બધાના ઘરે જઈને જે લોકોને ટપાલ આવી હોય એ હેન્ડઓવર કરે છે એટલે કે રૂબરૂ હાથો હાથે આપવાનું કામ કરે છે એ કામ કોણ કરે છે ટપાલી કરે છે ટપાલ સૌને પહોંચાડું છું પહોંચાડવું એટલે કે આપવું ટપાલી કોણે આપે છે જેના ઘરે ટપાલ આવી હોય એ લોકોને ટપાલ આપે છે સ્ટુડન્ટ ટપાલ એટલે શું ટપાલ એટલે પોસ્ટ કાર્ડ ટપાલનો અર્થ થાય છે પોસ્ટ કાર્ડ કાગળ વેચું ટપાલી બીજું શું કામ કરે છે કાગળ વેચું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કાગળ આપણા કોઈ રિલેશનમાંથી કોઈને આપણે કાગળ આપ્યો હોય તો એ પેપર આપણે લોકોને એડ્રેસ થ્રુ આપણા ઘરે તે પહોંચાડવાનું કામ કરે છે આપવાનું કામ કરે છે એ કામ કોણ કરે છે ટપાલી કરે છે તો સૌથી પહેલા ફર્સ્ટ નંબરમાં ખબર પડી ગઈ ટપાલ સૌને પહોંચાડું છું ટપાલી શું કામ કરે છે ટપાલ પહોંચાડવાનું કામ કરે છે કાગળ વેચું ટપાલી બીજું કયું કામ કરે છે કાગળ વેચવાનું કાગળ મીન્સ ખબર પડી ગઈ બધાને ઓકે કાગળ મીન્સ પેજ કોઈ પણ પેજ લખેલું હોય કે કોઈને આપણને મોકલેલું હોય તો આ એક ટપાલી હેન્ડ ઓવર કરે છે એડ્રેસ થ્રુ કોઈને એડ્રેસ આપેલું હોય એ એડ્રેસ થ્રુ તે હેન્ડ ઓવર કરે છે પોસ્ટ કાર્ડ ટપાલી છે એ ટપાલી કયા કયા કાગળ આપે છે ફર્સ્ટ નંબરમાં છે પોસ્ટ કાર્ડ સ્ટુડન્ટ્સ એ પોસ્ટ કાર્ડ હોય એ પોસ્ટ કાર્ડ આપે છે પરબીડિયા આપે છે પરબીડિયા તમે જોયેલા છે કોઈના ઘરે મેરેજની કંકોત્રી આવી હશે તો સ્ટુડન્ટ્સ મેરેજની કંકોત્રી હોય છે એ પરબીડિયું પરબીડિયું મીન્સ કવર પરબીડિયું એટલે કવર કોઈ કવર હોય છે એ કવરના અંદર પેજ ફોલ્ડ હોય છે એને કહેવામાં આવે છે પરબીડિયું તો ટપાલી શું વેચે છે કાગળ વેચે છે પોસ્ટ કાર્ડ વેચે છે અને પરબીડિયા વેચવાનું કામ કરે છે સારા માઠા સંદેશાથી સ્ટુડન્ટ્સ સારા એટલે કે સારા વ્યવસ્થિત માઠા એટલે ખરાબ સારા માઠા તો આજે હું તમને આ કવિતાના સાથે સાથે વિરુદ્ધાર્થી શબ્દ પણ સમજાવું છું સ્ટુડન્ટ તમે લોકો વિરુદ્ધાર્થી શબ્દ ખબર છે વિરુદ્ધાર્થી એટલે કે ઓપોઝિટ વિરુદ્ધાર્થીનો બીજો શબ્દ કયો છે ઓપોઝિટ શબ્દ તો અહીંયા ઓપોઝિટ શબ્દ આવે છે સારા એનો ઓપોઝિટ શબ્દ છે માઠા સારા માઠા એટલે કે ખરાબ સારા એટલે સારા ગણી શકાય માઠા એટલે કે ખરાબ સારા સંદેશા પણ આપે છે માઠા એટલે ખરાબ સંદેશા ખરાબ એટલે કે સ્ટુડન્ટ દુઃખદ કોઈ મૃત્યુ પામી હોય
कोई ने कोई दुखद घटना बनी होय एवा समाचार आपे छे। सारा એટલે કે કોઈ નું લગ્ન હોય, કોઈ ને ફ્લેટ લીધો હોય, કોઈ મકાન લીધું હોય, ઓકે, તો એ સારા સમાચાર આપે છે। માઠા એટલે કે દુખદ, જે આપણે લોકોને ખરાબ લાગે છે, આપણને ગમતા નથી। કોઈ મૃત્યુ પામ્યું છે, કોઈ એક્સિડન્ટ થયેલો છે, ઓકે, તો એ માઠા કહેવામાં આવે છે। ખબર પડી ગઈ? હું તમને ફરીથી સમજાવું છું। સારા એટલે કે ગુડ, એટલે કે બહુ સારા, ગુડ સમાચાર એટલે કે મેસેજ આપે છે। માઠા એટલે કે આપણને ગમતા નથી, ખરાબ સમાચાર જે આપણને સાંભળવા પણ ગમતા નથી એવા સમાચાર પણ ટપાલી આપે છે। સુખડા વેચું, દુખડા વેચું, સુખડા એટલે કે સુખ, દુખડા એટલે કે દુઃખ, સુખડા એટલે કે સુખ અને દુખડા એટલે કે દુઃખ। સ્ટુડન્ટ, ટપાલી કેવા કેવા સંદેશ આપે છે? સારા અને ખરાબ, સુખ અને દુઃખ। કોઈને સુખવાળા પણ સમાચાર આપે છે અને દુઃખવાળા પણ સમાચાર એ ટપાલી આપવાનું કામ કરે છે। સારા, મીઠા, સંદેશા, સંદેશા એટલે કે મેસેજ, સંદેશા એટલે કે મેસેજનું કામ તે કરે છે। સુખડા વેચું, દુઃખડા વેચું, વેચવું એટલે કે આપવું। મની ઓર્ડર જો આવે તો, સ્ટુડન્ટ, મની એટલે પૈસા, ઓર્ડર એટલે આપવું। કોઈ પણ બહારથી, વિદેશથી કે એક શહેરથી બીજે શહેરે કોઈ લોકો આપણે ઘરે પૈસા આપવા માંગતા હોય તો આપણે શું કરીએ છીએ? મની ઓર્ડર કરીએ છીએ। શું કામ કરીએ છીએ? મની ઓર્ડર। મની એટલે કે પૈસા, પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપવાનું કામ પણ કોણ કરે છે? ટપાલી કરે છે। તો સ્ટુડન્ટ, તમને હું ફરીથી સમજાવું છું, મની ઓર્ડર એટલે, મની એટલે કે પૈસા, પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પણ ટપાલી કરે છે। પણ ટ્રાન્સપોર્ટ એટલે કે હેન્ડ ઓવર, એક જગ્યાએથી પૈસા લઈને એ બીજી જગ્યાએ પણ મની ઓર્ડર આ ટપાલી આપે છે। જો આવે કોઈનો રૂપિયા વેચું, મની ઓર્ડર જો કોઈનો આવે તો રૂપિયા વેચું, ટપાલી હું કાગળ વેચું। સ્ટુડન્ટ, આના અંદર શું છે? આ ટપાલી છે, એ ટપાલી કયા કયા સંદેશ આપે છે? સમાન આનંદ વિરુદ્ધાર્થી શબ્દ, સારા માઠા, સુખ અને દુઃખ જેવા સમાચાર પણ ટપાલી આપે છે। તો હું તમને ફરીથી સમજાવું છું, આનંદ, ટપાલી હું ટપાલ સૌને પહોંચાડું છું, બધા લોકોને હું ટપાલ આપું છું, કાગળ વેચું, ટપાલી કયું કયું કામ કરે છે? ટપાલ વેચવાનું કામ કરે છે અને કાગળ પણ વેચવાનું કામ કરે છે। સ્ટુડન્ટ, સેકન્ડ, ટપાલી શું કયું કયું કાર્ડ આપે છે? પોસ્ટ કાર્ડ, પરમેડિયા અને મની ઓર્ડર આપે છે। પોસ્ટ કાર્ડ ટપાલી છે, એ ટપાલના સિવાય શું આપે છે? પોસ્ટ કાર્ડ, પરમેડિયા અને મની ઓર્ડર આપે છે। હવે હું તમને સમજાવું પોસ્ટ કાર્ડ। પોસ્ટ કાર્ડ એટલે કે એક ટપાલ આવે છે, એ બ્લેન્ક ટપાલ આવે છે, એ ટપાલમાં લખવાનું હોય છે, એ એક ટિકિટ હોય છે અને એ ટિકિટ દ્વારા આપણે ટપાલ પેટીમાં નાખીએ છીએ, પોસ્ટ કાર્ડ કહેવામાં આવે છે। પરમેડિયા એટલે કે ફોલ્ડ, એટલે કે કવર, એ કવરમાં કોઈ પેજના અંદર લખેલું હોય એ આપણે ફોલ્ડ કરવાનું અને એ ફોલ્ડ બંધ કરી દેવાનું, એને પરમેડિયું કહેવામાં આવે છે। મની ઓર્ડર એટલે કે, ખબર પડી ગઈ, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ રૂપિયા એટલે કે પૈસા મોકલાવે એને મની ઓર્ડર કહેવામાં આવે છે। તો ટપાલી કયું કયું કાર્ય વેચે છે? પોસ્ટ કાર્ડ, પરમેડિયા અને મની ઓર્ડર વેચે છે। ટપાલી કયા કયા સંદેશ આપે છે? સુખના, દુઃખના, સારા, માઠા, સારા સમાચાર, માઠા સમાચાર, સુખના સમાચાર અને દુઃખના સમાચાર પણ કોણ વેચે છે? ટપાલી વેચે છે। મની ઓર્ડર જો કોઈનો આવે તો રૂપિયા પણ વેચે છે અને ટપાલી છે એ ટપાલી કોઈ મની ઓર્ડર આવે તો રૂપિયા પણ આપે છે, રૂપિયા મીન્સ પૈસા પણ આપે છે। તો સ્ટુડન્ટ, આ કવિતામાં ખબર પડી ગઈ? આ કવિતાના અંદર સરસ એવું લખાણ લખેલું છે, આના અંદર સુખ અને દુઃખની પણ વાત કરેલી છે। તો સ્ટુડન્ટ, આના જોડે જોડે મેં તમને લોકોને વિરુદ્ધાર્થી શબ્દ સમજાવ્યા। વિરુદ્ધાર્થી શબ્દમાં કયા છે? સારા તો માઠા, સુખ દુઃખ, ખબર પડી ગઈ, આકાશ તો પાતાળ। હવે એક સમાચાર વિરુદ્ધાર્થી આના અંદર નથી,
પણ તમને એક્સ્ટ્રા સમજાવું છું. આકાશ ઓકે અને પાતાળ, પાતાળ એટલે ધરતીના નીચેનો ભાગ, પાતાળ ગણી શકાય. તો સ્ટુડન્ટ આ મેં તમને એક્સ્ટ્રા સમજાવેલો છે, પણ આ કવિતાના અંદર સારા મઠા સુખ અને દુઃખ વિશે આ પોસ્ટ કાર્ડ એટલે કે ટપાલ વિશે ટપાલનું કામ કરે છે. ખબર પડી ગઈ સ્ટુડન્ટ આ કવિતામાં? ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.